બેના મળીને કેટલા રૂપિયા થશે? પાંચ, દસ, પંદર.
આજે 15 રૂપી એના પછી સેલીના રસના બે નાના ગ્લાસ અને એક મોટો ગ્લાસના કેટલા રૂપિયા થશે નાના ગ્લાસ કેટલા 2 નાના ગ્લાસ કેટલા રૂપિયા 5 રૂપિયા 5 કેટલી વાર પેલા આવશે 2 વાર 5 રૂપિયા પ્લસ 5 રૂપિયા અને એક મોટો ગ્લાસ અને એક મોટા ગ્લાસના કેટલા 10 રૂપિયા તો કેટલા રૂપિયા થશે 5 ને 5 10 10 ને 10 20 રૂપિયા કેટલા રૂપિયા થશે 20 રૂપિયા થશે એના પછી આજ નંબર સેલીના રસના એક નાનો ગ્લાસ અને બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા થશે નાનો ગ્લાસ કેટલો 1 નાના ગ્લાસ કેટલા રૂપિયા 5 રૂપિયા પ્લસ બે મોટા ગ્લાસ બે મોટા ગ્લાસ એટલે 10 રૂપિયા પ્લસ 10 રૂપિયા કેટલા રૂપિયા થશે 5 ને 10 15 15 ને 10 25 25 રૂપિયા એના પછી સેલીના રસના ત્રણ નાના ગ્લાસના કેટલા રૂપિયા થાય ત્રણ નાના ગ્લાસ નાના ગ્લાસ નાના ગ્લાસ કેટલા રૂપિયા છે 5 રૂપિયા એટલે 5 કેટલી વાર આવશે 3 વાર 5 રૂપિયા પ્લસ 5 રૂપિયા તો એનો સરવાળો 5 10 અને 15 15 રૂપિયા એના પછી શેરડીના રસના ત્રણ શેરડીના રસના ત્રણ મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય એક મોટો ગ્લાસના 10 રૂપિયા તો ત્રણ મોટો ગ્લાસના કેટલા રૂપિયા 10 કેટલી વાર આવશે 3 વાર એટલે કેટલા થાય 30 રૂપિયા એના પછી શેરડીના રસના ત્રણ મોટા ગ્લાસ અને એક નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે ત્રણ મોટા ગ્લાસના 10 રૂપિયા 10 રૂપિયા પ્લસ 10 રૂપિયા 10 કેટલી વાર આવશે 3 વાર પ્લસ 10 રૂપિયા અને એક નાના ગ્લાસના કેટલા રૂપિયા 5 વાર 10 કેટલી વાર આવશે 3 વાર ને 5 1 વાર 10 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 5 10 20 30 અને 35 35 રૂપિયા હવે એના પછી 9 નંબર જોઈએ શેરડીના રસના ત્રણ નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય શેરડીના રસના ત્રણ નાના ગ્લાસ નાના ગ્લાસના 5 રૂપિયા 5 કેટલી વાર 3 વાર 1 વાર 2 વાર 3 એક મોટો ગ્લાસ એટલે 10 કેટલા રૂપિયા થશે 5 10 15 15 ને 10 25 25 રૂપિયા એના પછી શેરડીના રસના બે નાના ગ્લાસ અને ત્રણ મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે બે નાના ગ્લાસ નાના ગ્લાસના કેટલા રૂપિયા 5 રૂપિયા તો 5 કેટલી વાર આવશે 2 વાર કેટલી વાર 2 અને ત્રણ મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે ત્રણ કેટલા મોટા ગ્લાસના કેટલા રૂપિયા 10 રૂપિયા 10 કેટલી વાર 3 વાર પ્લસ 10 પ્લસ 10 નાના ગ્લાસ 2 છે એટલે 5 કેટલી વાર 2 વાર મોટા ગ્લાસ 3 10 કેટલી વાર 3 વાર 1 વાર 2 વાર ને 3 વાર 5 ને 5 10 10 ને 10 20 10